કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં એડજેક્ટિવના પ્રકારોના નામ આપણે હમણાં થોડી વાર પહેલાં જોયા હવે એમાં જે સૌથી પહેલાં આપણે શીખવાનું છે એ છે પ્રોપર એડજેક્ટિવ હવે આ પ્રોપર એડજેક્ટિવ શું છે એન એડજેક્ટિવ ડિરાઈવડ ફ્રોમ એ પ્રોપર નાઉન ઇઝ કોલ્ડ એ પ્રોપર એડજેક્ટિવ પ્રોપર નાઉનની વ્યાખ્યા આપણને ખબર છે બરાબર એ પ્રોપર નેમ ઓફ એ પર્સન પ્લેસ ઓર થિંગ ઇટ ઇઝ કોલ્ડ પ્રોપર નાઉન તો પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલો જે શબ્દ છે એ શું છે એ છે પ્રોપર એડજેક્ટિવ ઓકે આપણે એક્ઝામ્પલ્સની સાથે એને સમજીએ તો આઈ એમ લર્નિંગ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર હું ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યો છું તો અહીંયા આ જે શબ્દ છે ઇંગ્લિશ એ એડજેક્ટિવ થશે અને કેવું એડજેક્ટિવ થાશે પ્રોપર એડજેક્ટિવ કારણ કે એ પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલું છે બરાબર તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખબર પડે કે હી ઇઝ સ્પીકિંગ રશિયન લેંગ્વેજ એ રશિયન ભાષા બોલે છે તો આ કોઈ બીજા વાક્યમાં આપણે જોઈએ બરાબર ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ઇંગ્લિશ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ તો અહીંયા આવા વાક્યમાં ઇંગ્લિશ છે એ પ્રોપર નાઉન થશે પરંતુ અહીંયા આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર ગ્રામર પણ કેવું તો કે ઇંગ્લિશ એટલા માટે આના માટે વિશેષતા ધરાવે છે ગ્રામર શબ્દ નાઉન છે અહીંયા અને એનામાં વિશેષતા ધરાવતો શબ્દ હોય તો એ ઇંગ્લિશ છે અને એ પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલું છે એટલા માટે આ જે છે એ પ્રોપર એડજેક્ટિવ છે બરાબર એ જ રીતે હી ઇઝ સ્પીકિંગ રશિયન લેંગ્વેજ લેંગ્વેજ શબ્દ છે અહીંયા એ કોમન નાઉન છે બરાબર તો એ લેંગ્વેજ કેવી છે રશિયન તો આ પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલું એડજેક્ટિવ છે એટલા માટે આને પ્રોપર એડજેક્ટિવ એવું કહેવાશે फॉर एक्जाम्पल एवरीबडी रिस्पेक्ट एवरीबडी रिस्पेक्ट्स इंडियन कल्चर तो दरको भारती ये भारतीय संस्कृति है એનો આદર કરે છે કલ્ચર કોમન નાઉન છે એના અર્થમાં વધારો કરતો હોય એવો શબ્દ કયો છે ઇન્ડિયન તો આ પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલું એડજેક્ટિવ છે પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલો શબ્દ છે એટલા માટે અહીંયા આ ઇન્ડિયન જે શબ્દ છે એને કહેવામાં આવશે પ્રોપર એડજેક્ટિવ તો ફરી એક વખત સમજી લઈએ કે એન એડજેક્ટિવ ડિરાઈવડ ફ્રોમ એ પ્રોપર નાઉન ઇઝ કોલ્ડ એ પ્રોપર એડજેક્ટિવ પ્રોપર નાઉન પરથી ઉતરી આવેલો જે શબ્દ છે જે એડજેક્ટિવ છે એને કહેવામાં આવશે પ્રોપર એડજેક્ટિવ કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવ એટલે કે એડજેક્ટિવના પ્રકારો તો એડજેક્ટિવના પ્રકારોમાં હવે આપણે શીખવાનું છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવવું દર્શાવવું કે આ તે પેલું વગેરે આ શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એની વ્યાખ્યા જોઈએ તો એને એડજેક્ટિવ યુઝડ ટુ ડિનોટ ધ પર્સન ઓર થિંગ વી સ્પીક અબાઉટ જેના વિશે આપણે વાત કરીએ છીએ એ વ્યક્તિ કે વસ્તુ જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે એ શબ્દ જે છે વાક્યમાં એને કહેવામાં આવે છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ હવે ઇઝ નોન એઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ આપણે ધારો કે એવું કહીએ કે ધીસ ધીસ ફ્લાવર ઇઝ વેરી બ્યુટ્યુફુલ તો અહીંયા ફ્લાવર શબ્દ છે નાઉન છે એના અર્થમાં વધારો કરે એવો શબ્દ બ્યુટિફુલ છે પણ બીજો એક શબ્દ પણ અહીંયા છે એ છે ધીસ ફ્લાવર કયું ફ્લાવર કયું ફૂલ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ કેવું છે સુંદર છે એટલે આ ધીસ શબ્દ જે છે ને એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ થાય છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ દેટ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ તે ચોપડી જે છે એ ખૂબ જ રસપ્રદ છે કઈ ચોપડી બુક જે છે એ નાઉન છે તો આપણે કેના વિશે વાત કરી રહ્યા છીએ તે ચોપડી વિશે તો અહીંયા ધેટ શબ્દ જે છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે હજુ પણ આપણે જો એક્ઝામ્પલ જોઈએ દોઝ સ્ટુડન્ટ્સ વર વેરી ઇન્ટેલિજન્ટ તે વિદ્યાર્થીઓ જે હતા એ ખૂબ જ બુદ્ધિશાળી હતા વિદ્યાર્થીઓ કયા વિદ્યાર્થીઓ કેના વિશે વાત કરીએ છીએ કે તે વિદ્યાર્થીઓ ધોઝ સ્ટુડન્ટ્સ તો અહીંયા આ વાક્યમાં ધોઝ જે શબ્દ છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે બરાબર ધીઝ क्वेश्चन्स आर वेरी इंपोर्टंट फॉर एक्जाम्स तो आज प्रश्नों एक्जाम्स एट के पीक्षा मे खूब अगत्यना है वेरी इम्पोर्टंट फरी एक वक्त जी लीए कि एन एड्जेक्टिव

તો જેના વિશે વાત કરી રહ્યા હોય એ વસ્તુ કે વ્યક્તિ દર્શાવતો જે શબ્દ છે એને કહેવાય છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવમાં હવે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ આ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવની વ્યાખ્યા કંઈક આવી છે એન્ડ એડજેક્ટિવ યુઝડ ટુ રિફર ટુ ઇચ એન્ડ એવરી પર્સન ઓર થિંગ અને કેવી રીતે સેપરેટલી ઇઝ નોન એઝ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ કોઈપણ વસ્તુ છે અથવા તો વ્યક્તિ છે એને અલગ અલગ પાડીને દર્શાવે છે ને જે શબ્દ એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ તો આના માટે એક્ઝામ્પલ આપણે જોઈએ એવરી સ્ટુડન્ટ શૂડ લર્ન પ્રોપરલી દરેકે દરેક વિદ્યાર્થી છે ને એને યોગ્ય રીતે શીખવું જોઈએ કોઈ વિદ્યાર્થી વધારે હોશિયાર છે કોઈ વિદ્યાર્થી ને ઓછું સમજાય છે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને સમજાવવામાં આવે એટલે તરત જ સમજાય છે આ બધી બાબતો બરાબર છે પણ એક શિક્ષક શું કહેવા માગે છે તો કે દરેકે દરેક વિદ્યાર્થી જે છે ને એને યોગ્ય રીતે સમજવું જોઈએ એવરી સ્ટુડન્ટ શુડ લર્ન પ્રોપરલી એકદમ શીખવાની પ્રક્રિયા છે યોગ્ય રીતે થવી જોઈએ કે નહીં અલગ અલગ પાડીને દરેકે દરેક વિદ્યાર્થીની તો આ દરેકે દરેક વિદ્યાર્થી માટેનો જે શબ્દ અહીંયા છે એ છે એવરી એટલે એવરી સ્ટુડન્ટ શુડ લર્ન પ્રોપરલી અને આપણે બહુ પ્રયત્ન એવો કરતા હોઈએ કે ખૂબ જ સારી રીતે આપણે સમજાવીએ વાતને છતાં આપણે જ્યારે સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન પૂછીએ ત્યારે લગભગ એવું પણ બને કે કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ સાચો જવાબ આપી શકે નહીં તો એના માટે આપણે એવું એક્ઝામ્પલ લખી શકીએ કે નન ઓફ ધ સ્ટુડન્ટ્સ આન્સર્ડ કરેક્ટલી કોઈપણ જેટલા બેઠા છે દસ બાર વિદ્યાર્થીઓ જે છે એમાંથી દરેકે દરેકને અલગ પાડી લ્યો ને તો એમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી એવો નથી કે જેને સાચો જવાબ આપેલો હોય એટલે નન ઓફ ધ સ્ટુડન્ટ્સ આન્સર્ડ કરેક્ટલી આ વાક્યમાં નન જે શબ્દ છે કોઈ પણ નહીં આ જે છે એ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે બરાબર હજુ એક એક્ઝામ્પલ જોઈએ બોથ ધ ટીચર્સ આર એક્સપર્ટ બે શિક્ષકો છે તો બેમાંથી કોઈ એક જે છે એ ઉતરતી કક્ષાના કે ચડિયાતી કક્ષાના નથી બંને કેવા છે પોતાના સબ્જેક્ટમાં પોતાની બાબતમાં પોતાના એક્સપ્લેનેશનમાં એક્સપર્ટ છે તજજ્ઞ છે તો બંને અલગ અલગ પાડીને જોઈએ તો એ બંને તો બોથ ધ ટીચર્સ આર એક્સપર્ટ બંને શિક્ષકો જે છે એ તજજ્ઞ છે ફરી એક વખત જોઈ લઈએ તો એન એડજેક્ટિવ યુઝડ ટુ રિફર ટુ ઈચ એન્ડ એવરી પર્સન ઓર થિંગ સેપરેટલી ઇઝ નોન એઝ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે એની વ્યાખ્યા કંઈક આવી થશે એન એડજેક્ટિવ યુડ ટુ ક્વેશ્ચન ઇઝ નોન એઝ એન ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ કે એવું એડજેક્ટિવ યુઝ ટુ ક્વેશ્ચન ક્વેશ્ચન અહીંયા વર્બ છે પ્રશ્ન પૂછવા માટે પ્રશ્ન કરવા માટે જે ઉપયોગી છે ને એવા એડજેક્ટિવને કહેવાશે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તો સામાન્ય રીતે વોટ વીચ હુઝ આવા શબ્દોનો ઉપયોગ થાય છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે तो एक एग्जांपल જોઈએ વોટ સજેસ્ટન विल यू गिव મી તમે મને શું સૂચન કરશો શું સૂચન આપશો વોટ सजेशन विल यू गीव मी तो आज वक्य है यम वोट शब्द है ये इंट्रोगेटिव एड्जेक्टिव बीजू एक एक्जाम्पल जो तो विच प्लेस डू यू लाइक टू विजिट કયા સ્થળની મુલાકાત તમને લેવી ગમશે તો અહીંયા વીચથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે પ્લેસ માટેના એડજેક્ટિવ તરીકે કે કયું સ્થળ જે છે એની મુલાકાત લેવી તમને ગમશે તો અહીંયા વીચ શબ્દ છે એ છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ હુઝ બુક ઇઝ ધીસ આ કોની ચોપડી છે હુઝ બુક ઇઝ ધીસ બુકના એડજેક્ટિવ તરીકે હુઝ શબ્દનો ઉપયોગ થયો છે પ્રશ્ન નથી પૂછવામાં આવે છે એટલા માટે આ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે